આગળના વિડિયોમાં આપણે જોયું કે સફાઈ કામદાર છે એ સફાઈનું કામ કરતા હોય છે. આ ઉપરાંત સમાજમાં ઘણા બધા કામ હોય છે એ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કરતા હોય છે. હવે આપણે આગળ જોઈશું. કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્નો કર્યો છે? હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે. આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી. મહાત્મા ગાંધી એક એવા માણસ હતા કે જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્નો કર્યા હતા. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા. મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા. તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો. હવે આ જે પરિસ્થિતિ છે સફાઈ માટેની, એના માટે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો છે, પરંતુ આ જે બદલાવ કરવો એ ઘણું અઘરું છે. મહાત્મા ગાંધીજી જે આપણા રાષ્ટ્રપિતા હતા, એણે પણ સફાઈ બાબતે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. હવે અહીં એક એમના પુસ્તકમાંથી લીધેલી જે ઘટના છે એ તમને અહીં આપેલી છે, એના વિશે આપણે સમજીશું. તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણ બાબલો 11 વર્ષનો હતો. મહાદેવભાઈ દેસાઈનો છોકરો, એનું નામ નારાયણ. ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ છે એ બંને મિત્ર હતા, અને જે મહાદેવભાઈ દેસાઈનો છોકરો નારાયણ એ 11 વર્ષનો હતો તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા. તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવું. તે દિવસમાં શૌચાલય અત્યારના જેવા ન હતા. તે સમયે બેઠક નીચે બાસ્કેટ ડબ્બા જેવું મૂકવામાં આવતું. સંડાસ ગયા પછી બાસ્કેટ જાતે ઉપાડીને ખાળ કૂવા પાસે ખાલી કરવું. હવે સાબરમતી આશ્રમ એ ગાંધીજીએ બનાવેલો છે જે અમદાવાદમાં આવેલો છે. હવે ત્યાં એવો નિયમ હતો કે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું. જે નારાયણ છે, માધવભાઈ દેસાઈનો છોકરો, એ ત્યાં રહેતા હતા ગાંધીજીના આશ્રમમાં. તો ત્યાં એવો નિયમ કે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું, અને તેમાંનું એક કામ એવું હતું કે મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું ને એ શીખવું. ત્યાંના જે શૌચાલય છે, સંડાસ છે, આપણા જેવા નહોતા. ત્યાં જે શૌચાલય કર્યા પછી એ જે બાસ્કેટ હોય, ડબ્બા જેવું હોય, એને ઉપાડીને તમારે ખાર કૂવો હોય એમાં જાતે નાખવા જવાનું હોય છે. સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખાળ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું. તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે જ કરવું પડતું. નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે તે માટે બહાના બનાવતા. કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા હતા. હવે એ લોકો શૌચાલય ગયા પછી એનું જે બાસ્કેટ છે, ડબ્બો છે, એ જાતે ખાર કૂવામાં ફેંકવા જવાનું. સામાન્ય રીતે આ કામ પહેલાંના સફાઈ કામદાર કરતા હતા, પરંતુ સાબરમતી આશ્રમમાં એવું ન હતું કે આ કામ મહેમાન હોય કે કોઈ વ્યક્તિ હોય મહાન, તો પણ આ કામ એ લોકોએ આશ્રમમાં જાતે જ કરવાનું. એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા. ગામ શહેરની પાસે હોવા છતાં ગામના સુવિધાઓનો અભાવ હતો. ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામના શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા. થોડા મહિના વીતી ગયા. એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો. હવે ગાંધીજી છે, મહારાષ્ટ્ર પાસે વર્ધા ગામ હતું, ત્યાં એ બધા જાય છે,
અને ત્યાં પણ એ સફાઈનું કામ કરે છે. ગામ મહારાષ્ટ્રથી સિટીથી નજીક હોવા છતાં ત્યાં ઘણી બધી સુવિધાનો અભાવ હતો. હવે ત્યાં એ લોકો બધું સફાઈ કરે છે, શૌચાલયની પણ સફાઈ કરે છે. છતાં એક દિવસ એક માણસ જાય છે ત્યારે એને એમ કહે છે કે શૌચાલયમાં તો ખૂબ જ ગંદકી છે, તેને સાફ કરો. જ્યારે બાબલાએ આ જોયું તો તેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેમના સાથીઓનું જ છે, આ યોગ્ય નથી. તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો, અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે. હવે પહેલાંના સમયમાં જે નીચી જ્ઞાતિના લોકો હતા એને અસ્પૃશ્યતા કહેવામાં આવતું હતું, એ લોકો જ આવું કામ કરતા હતા. એટલે એ બાબલાને એટલે કે નારાયણને ગુસ્સો આવે છે અને ગાંધીજીને પૂછે છે કે શું સફાઈ કામ કરવું એ આપણું જ કામ છે? આ લોકોએ તો એવું માની લીધું કે આપણે જ કામ કરવાનું છે. એટલે ગાંધીજી એમ કહે છે કે જે અસ્પૃશ્યતા છે એ ખૂબ ગંભીર બાબત છે, એને બદલવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે. પહેલાંના સમયમાં તો નક્કી જ હતું કે જે નીચી જ્ઞાતિના લોકો હતા એ લોકોએ જ આવા સફાઈ કામ કરવા. નારાયણ સમજી શકતો ન હતો કે આ કામ કરવાથી કેવી રીતે બદલાવ લાવી શકીશું. તેણે પૂછ્યું, જો ગામ લોકો નહીં સુધરે તો શું ફાયદો? તેમના કામ બીજા પાસે કરાવવાની તેમને તો આદત પડી ગઈ છે. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેમ, શું તે નથી વિચારતો કે લોકો સફાઈ કરે છે ત્યારે તેમને પણ ફાયદો થાય છે, તેઓને બોધપાઠ શીખવા મળે છે. કોઈ કામ શીખવું એ કલા છે, સફાઈનું કામ પણ એ કલા છે. હવે નારાયણ છે એ નથી સમજી શકતો. એને એમ થાય છે કે આ ગામ લોકો જો નહીં સુધરે તો શું ફાયદો? આપણે જે આટલા દિવસ અહીં મહેનત કરી છે એ તો આપણી નકામી જ જવાની છે. એટલે ગાંધીજી એવું કહે છે કે એ મહેનત આપણી નકામી ના જાય. લોકો છે એ સફાઈ કરે તો એને જ ફાયદો થાય, અને જો એ સફાઈ નહીં કરે આપણને સફાઈ કરતા જોશે તો એને ક્યારેક તો સમજણ પડશે કે સફાઈ કામ એ આપણી ફરજ છે, અને દરેક કામ શીખવું ને એ એક કલા છે, સફાઈનું કામ શીખવું એ પણ એક કલા જ છે. નાનો નારાયણ માનવા તૈયાર ન હતો. તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે એને સાફ સફાઈ ના કરે તો તેઓને બોધપાઠ ભણાવવો જ જોઈએ. ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જતાં નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં. ગાંધીજી છે એ અહિંસાવાદી હતા. એ ક્યારેય મારથી કોઈને સમજાવતા ન હતા, પરંતુ પ્રેમથી જ સમજાવતા હતા. જો સમજે તો ઠીક, નતર કંઈ નહીં. એટલે નારાયણ ગાંધીજી વચ્ચે ઘણી બધી ચર્ચા થાય છે, પરંતુ છેલ્લે એ ચર્ચાનો અંત આવે છે અને નારાયણભાઈ છે એ ગાંધીજીના બતાવેલા રસ્તા પર જ ચાલે છે. કહો, ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબત વિશે શું વિચારો છો? હવે ગાંધીજી છે એ એવું માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જાતે જ કરવું જોઈએ. જો આપણે આપણી ગંદકી સાફ કરીશું તો ગંદકી ક્યાંય થશે જ નહીં. અને ગાંધીજીએ આ કાર્યની જે શરૂઆત છે એણે પોતાના સાબરમતી આશ્રમથી જ કરી હતી. અને આ ઉપરાંત મહારાષ્ટ્રનું જે વર્ધા ગામ છે ત્યાં ઘણી બધી સુવિધાનો અભાવ હતો, એટલે ત્યાં પણ એ સફાઈ કામ માટે પોતાની ટુકડીને લઈને જાય છે અને ત્યાં એ શૌચાલયની સફાઈનું કામ કરે છે. એણે એવું થતું હતું કે આ ગામના લોકો છે આપણને કામ કરતા જોશે તો ધીરે ધીરે એમનામાં પણ બદલાવ આવશે અને પોતાનું કામ જાતે કરતા શીખશે. અને જે એવું એ લોકોના મનમાં એવું છે કે આ કામ એક જ જાતિના લોકોએ કરવાનું છે, એ વિચાર એ લોકોના મનમાંથી નીકળી જશે. એટલે સતત ગાંધીજી અને એમના સાથીઓ છે એ સફાઈનું કામ કરતા. તમે તમારા વિસ્તારમાં
એવા લોકોને જાણો છો કે જે બીજાની મુશ્કેલીનો હલ કરવામાં મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો. તો હા, આપણા આજુબાજુના વિસ્તારમાં પણ એવા લોકો હોય છે કે જે બીજાની જે મુશ્કેલીઓ હોય એનો હલ કરતા હોય છે, અને એમને બીજાની જે મુશ્કેલીઓ હોય એમાં કંઈક મદદ પણ કરતા હોય છે. જો તમારી આજુબાજુમાં કોઈ પણ એવી વ્યક્તિ હોય તો તમે એના વિશે અહીં લખી શકો છો, તમે તમારી જાતે પ્રશ્નનો જવાબ લખી શકો છો. ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવું પડતું હતું. જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? તો એ નિયમ હતો કે ગાંધીજીના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ હોય, મોટો હોય કે નાનો હોય, દરેકે સફાઈનું કામ જાતે જ કરવું, અને જો આ મહેમાનમાંથી હું હોત તો હું પણ મારું કામ જાતે હોશે હોશે કરત. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર? શૌચાલય કોણ સાફ કરે છે? તો હા, મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. શૌચાલય છે એ મારા ઘરના ફળિયામાં જ છે, અને એ હંમેશા મારી મમ્મી જ કરે છે, અથવા તો મારી મોટી બહેન હોય એ સાફ કરતી હોય છે. ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસે મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો? કેમ? હવે એ વ્યક્તિએ મહાદેવભાઈને એવું કહ્યું, ખરાબ વર્તન કર્યું, અને ખરાબ વર્તન સાથે એમ પણ કહે છે કે આ જે શૌચાલય છે એ ખૂબ જ ખરાબ છે, ગંદુ છે, તમે એને સાફ કરો. તો આવું વર્તન એટલે કરે છે કે એ લોકો એવું માનતા હતા કે આ કામ ગાંધીજીનું અને એમના સાથીનું જ છે. શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે કેવું વર્તન કરશો લખો. તો શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ સાથે હું સારી રીતે વર્તન કરીશ, કેમ કે એ લોકો આપણી ગંદકી સાફ કરે છે. જો આ કામ એ લોકો ના કરતા હોત તો શું થાય? તો આજુબાજુમાં બધી જગ્યાએ ગંદકી ફેલાત. આપણે આવું કામ નથી કરી શકતા, તો જે લોકો આવું કામ કરે છે એ લોકોને માન અને સન્માન આપણે આપવું જોઈએ. એને આપણે માન અને સન્માનની દ્રષ્ટિએ જોવું જોઈએ, અને એમના પ્રત્યેનો જે આપણો દ્રષ્ટિકોણ છે એ બદલવો જોઈએ. મળવા જેવા માણસ. હવે અહીં એક માણસની કહાની આપેલી છે. નામ છે જગુભાઈ. વ્યવસાયે ખેતી કરે છે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે, તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ આગ્રહી. હવે આ પણ ગાંધીજીની જેમ જગુભાઈ છે એ પણ સ્વચ્છતાના આગ્રહી હતા. એ ખેતી કરતા હતા. તેઓ અન્નનો બગાડ ના થવા દે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવાળા, એટલે કે એકબીજાને બધા મળીએ ને એને મેળાવાળા કહેવાય, હોય ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય. તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ ધ્યાન રાખે. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જુએ એટલે તરત જ કચરો ઉપાડીને કચરા પેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દે. હવે જગુભાઈને ખબર છે કે જ્યાં પ્રસંગ હોય, લગ્ન હોય ને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં લોકો ગમે ત્યાં કચરો નાખતા હોય છે. એટલે જગુભાઈને જેવા જોવે તરત જ લોકો કચરો ઉપાડીને એ કચરો કચરા પેટીમાં નાખી દેતા. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈએ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે કે અન્નનો બગાડ ના થવા દે. તેમની આ પ્રવૃત્તિ જોઈ બીજા લોકો પણ તેમને આ કામમાં મદદરૂપ થવા લાગ્યા. ધીમે ધીમે લોકોની આદતોમાં સુધારો આવતો ગયો. તેમના કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા. અન્નનો બગાડ કરતા અટકી ગયા, બંધ થઈ ગયા. તેમને ઘણા કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો, આવું કામ ના કરાય. ત્યારે તે કહેતા કે આ કામ આપણા બધાનું છે, તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં જ્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી.
આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો પણ આ પ્રવૃત્તિ કરવા લાગ્યા. આજે જગુભાઈની પ્રવૃત્તિને જોઈને આજુબાજુના ગામના પણ યાદ કરાય છે. જગુભાઈને ઘણા બધા લોકો એવું પણ કહેતા કે તમે આવું કામ શા માટે કરો છો, એટલે એ કહે છે કે હું આ કામ કરીશ તો આજુબાજુમાં ગંદકી નહીં ફેલાય અને બધી બાજુ સ્વચ્છતા થશે અને મારું કામ જોઈ બીજા લોકોને પણ પ્રેરણા મળશે કે સ્વચ્છતા એ આપણા માટે જરૂરી છે. આના લીધે જગુભાઈને બધા યાદ કરે છે. શું તમારા ગામમાં જગુભાઈ જેવા માણસ છે? તપાસ કરો, તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે? શાળાના વિદ્યાર્થી જોડે ચર્ચા કરો. હવે તમારે એકબીજા સાથે ચર્ચા કરવાની છે. અને તમે જગુભાઈ જેવા વ્યક્તિ તમારા ગામમાં જોયા છે કે નથી જોયા? સીતા, હું સીતા છું, આ ગીતા છે, આ રાજુ છે, અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ. પ્રશ્ન, શાળામાં તમે શું કરો છો? તો ગીતા જવાબ આપે છે, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ. પ્રશ્ન, શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે? તો રાજુ જવાબ આપે છે, શાળા ખુલે એટલે પહેલાં સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? સીતા, એક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરી છે. જે ટુકડીનો વારો હોય તેણે સફાઈ કામગીરી કરવાની થાય છે, સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ગીતા, ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર રોકેલ છે, પરંતુ તે અઠવાડિયામાં 2-3 દિવસ આવે છે, એટલે જે દિવસે ના આવે એ દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ, સફાઈ કરવાનું ન ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે. શાળામાં ભણવાનું ગમે છે, અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી યોગ્ય નથી. શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે. હવે આપણી શાળા ચોખ્ખી રાખવી, આપણો વર્ગ ચોખ્ખો રાખવો એ આપણી ફરજ છે. સફાઈ કામ તો કોઈને ના ગમે, પરંતુ એ કામ કરવું એ આપણી ફરજ છે. આ કામ કરવાથી તમને ફાયદો થયો ખરો? હા, પહેલાં અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓ અને ટેબલ સાફ કરતા, પાણીથી સફાઈ વગેરે કામ કરતા આવડતા ન હતા. પરંતુ હવે મોટા વિદ્યાર્થીઓ તે જાતે કરતા જોઈ અમે પણ શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. એટલે તમારે પણ આવી જ રીતે આપણી શાળા, આપણો વર્ગખંડ ચોખ્ખો રાખવો એ આપણી ફરજ છે, અને આપણી ફરજ સમજીને કામ કરવું જોઈએ, અને ઘરમાં પણ સફાઈ કામમાં મમ્મીને મદદ કરવી જોઈએ. કહો, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? સાની સાની સફાઈ કરવામાં આવે છે? તો માં આપણી શાળા છે એની સફાઈ આપણે કામવાળા પટ્ટાવાળા રાખેલ છે, એના દ્વારા આપણી શાળાની સફાઈ કરવામાં આવે છે. તો સફાઈમાં શું કરે? શાળા છે, શાળાનું મેદાન છે, આપણા વર્ગખંડ છે, શૌચાલય છે, એ બધાની સફાઈ કરવામાં આવતી હોય છે. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? તો ના, આપણી સ્કૂલમાં તો કોઈ પણ બાળક આપણા શાળાની સફાઈ નથી કરતું, પરંતુ જે સરકારી સ્કૂલો હોય એમાં મોટા ધોરણના છોકરાઓ હોય છે ને, 5-8 છોકરાઓ, એ લોકો પોતાની શાળાની સફાઈ જાતે કરતા હોય છે, અને એ લોકોને ટુકડીઓમાં વહેંચી પણ દીધા હોય છે કે આ દિવસે આને સફાઈ કરવાની, આ દિવસે આને સફાઈ કરવાની. છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? તો છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરતા હોય છે, કેમ કે કામ કરવા માટે છોકરા છોકરી એવું અલગ નથી, દરેક સંયુક્તમાં ભેગા મળીને જ કામ કરતા હોય છે. તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો? તો જો તમે તમારા ઘરે જે જે કામ કરતા હોય એ કામ તમે અહીં લખી શકો છો.
જેમ કે ચપ્પલ સરખી રીતના ગોઠવવા, કચરો વાળો, ઘરમાં અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હોય એ વસ્તુઓને ઠેકાણે મૂકવી, દાદીમાને મંદિર લઈ જવા, ઘરની કોઈ ચીજવસ્તુ છે એ દુકાનેથી લઈ આપવી. આ રીતે દરેક વ્યક્તિ અલગ અલગ કામ કરતા હોય એટલે તમારી રીતે તમે જવાબ લખી શકો છો. શું છોકરાઓ અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? તો ના, આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ, પુરુષ અને મહિલા એ બંને વચ્ચે ડિફરન્ટ રાખવામાં આવ્યો છે. કે આપણા સમાજમાં એવું છે કે છોકરાઓની જવાબદારી છે, પુરુષની જવાબદારી છે એ પૈસા કમાવવાની છે, અને લેડીઝ અને છોકરીઓની જે જવાબદારી છે એ ઘરની છે. આપણા સમાજમાં આવા ભાગ પાડી દીધા છે, કેમ કે આપણો સમાજ છે એ પુરુષ પ્રધાન સમાજ છે, એટલે કે આપણા સમાજમાં પુરુષને મહત્ત્વ આપવામાં આવે છે, એ બહારનું કામ કરે અને લેડીઝ અને મહિલાને ઘરનું જ કામ કરવાનું હોય છે. એટલે આપણા સમાજમાં બંનેના કામ છે એ વિરુદ્ધાભાસ હોય છે, અલગ અલગ હોય છે. પરંતુ જે અત્યારના આધુનિક યુગ છે એમાં તો લેડીઝ છે એ પણ ઘરનું, ઘરથી બહારનું કામ, નોકરી ધંધા કરતી હોય છે. પરંતુ જે પહેલાંનો સમાજ હતો એમાં લેડીઝ છે, મહિલા છે એ ફક્ત ઘરનું કામ જ કરતી હતી. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માગો છો? કેવા પ્રકારનો? તો હા, કેમ કે છોકરા અને છોકરી બંને સમાન જ છે, બંનેને સમાન તક મળવી જોઈએ. છોકરાઓ છોકરીમાં અલગ વર્તન ના કરવું જોઈએ. સ્ત્રી શિક્ષણ છે એને ઉત્તેજન આપવું હોય, ઉત્તેજન એટલે કે આગળ વધારવું જોઈએ. કેમ કે લેડીઝ છે એ ઘરનું પણ કામ કરે છે અને અત્યારની છોકરીઓ છે નોકરીઓ પણ કરે છે, એટલે એને આગળ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. ચર્ચા કરો. શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એક સરખી રીતે જોવામાં આવે છે? જો ના તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? તો ના, આપણો સમાજ છે એમાં દરેક કામને એક સરખી નજરે નથી જોવામાં આવતા. જેમ કે જે નાનું મોટું કામ કરતા હોય, જેમ કે સફાઈ કામ કરવું, એ નાનું કામ કહેવાય, બરાબર? એવા લોકોને બધા હીન ભાવથી જોતા હોય છે. અને આ ઉપરાંત કોઈ કોઈ વ્યક્તિ છે ઓફિસમાં સારી પોસ્ટ પર નોકરી કરતા હોય તો એને માનની દ્રષ્ટિએ જોતા હોય છે. એટલે આપણા સમાજમાં એવું હજુ ચાલતું આવે છે કે જે લોકો નાનું કામ કરે છે, સફાઈ કામદાર જેમ કે, એ લોકોને હીન ભાવથી જોવે છે, અને જે સારી ઓફિસોમાં જોબ કરતા હોય, નોકરી કરતા હોય, એ લોકોને માનની દ્રષ્ટિએ જોતા હોય છે. અને આમાં બદલાવ લાવવો જરૂરી છે. આપણી જ માનસિકતા આપણે બદલવી જોઈએ. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું શું કરી શકાય તેના વિશે વર્ગમાં ચર્ચા કરો. હવે આપણે લોકોને જાગૃત કરવા છે તો આપણે શું કરવું જોઈએ? તો આપણે સ્વચ્છતા વિશે એને જાગૃત કરવા છે એટલે સ્વચ્છતાથી શું શું ફાયદા થાય એના વિશે પહેલાં એ લોકોને સમજાવવું જોઈએ. સ્વચ્છતા વિશેના ઘણા બધા સૂત્રો લખી લખીને ઠેર ઠેર જગ્યાએ લગાવવા જોઈએ. પછી એ સમજાવવું જોઈએ કે સ્વચ્છતા છે એ આરોગ્ય સાથે સંકળાયેલું છે. જો સ્વચ્છ વાતાવરણ હશે તો બીમારીનો ફેલાવો ઓછો થશે. આ ઉપરાંત આવા નાટકો છે, વિડીયો ક્લિપ બનાવીને લોકોને સમજાવવા જોઈએ. આજુબાજુમાં કચરો ના નાખે પરંતુ કચરાપેટીમાં જ કચરો નાખે એ બધું સમજાવવું જોઈએ. તમે શાળામાં સફાઈની કામગીરી કરો છો કે ઘરે પણ સફાઈ કામ જાળવવા મદદ કરો છો? તો હા, શાળાની સફાઈ કામગીરી કદાચ કરવામાં આવે તો હું મદદ કરું છું અને ઘરે મમ્મીને પણ કામમાં મદદ કરું છું. અહીં જે કંઈ પ્રશ્નોના જવાબ આવ્યા આગળ, બરાબર, એ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે તમારા અનુભવના આધારે જ લખવાના. જો તમે ઘરે કામ કરતા હોય તો હા, ના કરતા હોય તો ના. તમે મમ્મીને કામમાં મદદ કરો છો તો હા, નતર ના. તમારા અનુભવના આધારે જ તમારે જાતે જ જવાબ લખવાના છે. આપણે શું શીખ્યા? ગાંધીજી કહેતા કે દરેક માણસે દરેક પ્રકારના કામ કરવા જોઈએ. આ બાબતે તમે શું માનો છો? જો વ્યક્તિ આ પ્રમાણે કરે તો કેવા બદલાવ આવી શકે? શું તમારા ઘરમાં કોઈ બદલાવ આવી શકે? તો ગાંધીજી જે કહેતા એ સાચી વાત છે કે દરેક વ્યક્તિએ બધા કામ કરવા જોઈએ. જો દરેક વ્યક્તિ બધા કામ કરે તો આપણા સમાજમાં ઘણા બધા બદલાવ આવે. જે ઉચ્ચ નીચના ભેદભાવ છે, કામનો ભેદભાવ છે,
માનસિકતા છે કે સ્ત્રીએ જ કામ કરવું, પુરુષે કામ ના કરવું, પછી અમુક કામ અમુક જ્ઞાતિના લોકોને જ કરવું, એ બધામાં તફાવત આવી શકે છે, બદલાવ આવી શકે છે. તમારા ઘરમાં કપડાં, પુસ્તકો, રમવાના સાધનો યોગ્ય જગ્યાએ ના હોય, ના રાખો તો શું થાય તેના વિશે ચર્ચા કરો. જો આપણે આપણા રમકડા, કપડાં, રમવાના સાધન યોગ્ય જગ્યાએ ના મૂકીએ તો બધું અસ્તવ્યસ્ત થઈ જાય અને આપણને જે વસ્તુ જોતી હોય તે વસ્તુ આપણે ટાઈમે ના મળે. આમ આ પાઠમાં આપણે સફાઈ વિશે સમજ્યું. સફાઈ, સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે. ને સ્વચ્છ આપણું શરીર હશે તો આપણે રોગનો ફેલાવો નહીં થાય અને આપણું આજુબાજુનું વાતાવરણ પણ જો સ્વચ્છ હશે તો રોગો અટકશે. અને આ સ્વચ્છતાની જવાબદારી એ કોઈ એક વ્યક્તિની નથી, પરંતુ આપણી સમૂહની જવાબદારી છે. એમ સમજીને આપણે આપણી આજુબાજુનું, ઘરની સફાઈ તો આપણે કરીએ જ છીએ, ઘરની, ઘરના આંગણાની, પરંતુ આપણા આજુબાજુના વિસ્તારની પણ આપણે જાતે સફાઈ કરવી જોઈએ. આપણે જ્યાં ત્યાં ગંદકી ફેલાવી ના જોઈએ, તેમજ આપણે આપણો કચરો છે એ જાતે ઉપાડવો જોઈએ. જો આપણે જ આપણા કચરાની, આપણી ગંદકીની જવાબદારી લેશું તો જાહેર સ્થળો છે ત્યાં ગંદકી ઓછી ફેલાશે અને જ્યાં સ્વચ્છતા હશે ત્યાં પ્રભુનો વાસ છે એ કહેવત છે. એટલે હંમેશા સ્વચ્છતાનો આગ્રહ રાખો. જે કંઈ પ્રશ્નોના જવાબ આવ્યા છે તે તમારી નોટબુકમાં જાતે લખી નાખજો અને સ્વાપોથીના ફોટોઝ આવે છે એ પણ તમે ફોટોઝ જોઈ જોઈને સ્વાપોથી પણ પૂરી નાખજો.